सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत्वेदविदेव चाहम् हिरण्मयेन पात्रेण सत्यस्यापीतं मुखम् तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये सत्यधर्माय दृष्टये। विक्रम संवत 2078 आसो सुद आठम सोमवार तारीख 3 ઓક્ટોબર 2022 પુરુષોત્તમ ચરિત્ર કથાભાગ 319 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ। ગઈકાલે રવિવારે વાલા ગુરુજીએ રવિસભાનો જે લાભ આપ્યો એમાં થોડી થોડી અનેક અદ્ભુત અનોખી વાતો આપણા સૌને માટે બહુ કામની આવી। વાલા ગુરુજીએ અગાઉ ધ્યાન પણ દોરી દીધું કે આજે નાના મોટા દરેક વર્ગને કામ લાગે એવી વાતો આવવાની છે, અને ખરેખર મેં તો પહેલી વાર સાંભળી અને બહુ જ ઇફેક્ટિવ લાગી। કોઈ એક સદગ્રસ્ત હોય, સુખી સંપન્ન હોય, પણ સાચા પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા સત્પુરુષમાં સ્નેહ થઈ જાય તો એમની મરજી જોઈને માણસ કેટલું મોટું પરિવર્તન કરી શકે છે એ જોવા મળ્યું। જો મારામાં તમારામાં કરવો ઘટતો હોય એટલો સુધારો ન થતો હોય તો એનો એક અર્થ એ થાય કે આપણે બધા જેટલા આપણા મનને ચાહીએ છીએ, માનીએ છીએ, આપણા શરીરને ચાહીએ છીએ એટલા કોઈ ભગવાનના વાલા સંતને નથી ચાહતા। જેનો એક શ્વાસનો પણ વિશ્વાસ ન કરી શકાય એટલું દગાબાજ આ જીવન આ શરીર છે, તેમ છતાં જેનો સદૈવ વિશ્વાસ કરવો જોઈએ એવા શ્રીહરિ અને એના વાલા સંતોથી વધારે તો આ મરદા જેવા શરીરનો ભરોસો, પ્રેમ, વિશ્વાસ કે સ્નેહ કરીએ છીએ। અને એટલે તો એને ખુશ કરવા, એને ખુશ રાખવા ભગવાન અને સંતનું આપણે માની નથી શકતા। પરંતુ સાચા ખપવાળા મહિમાવંતા સ્નેહાળ હરિના હાર્દિક હરિભક્તો અથવા સંતો આ કામ કેવી રીતે કરી નાખે છે એ કાલની રવિસભાના માધ્યમથી વાલા ગુરુજીએ દીવા જેવું ખુલ્લું કરી દીધું। પહેલાં બે બાપ દીકરો ગોપાળાનંદ સ્વામીના સમાગમે અરે ખાલી રજોગુણ છોડી દીધો એટલું જ નહીં, સારો સંસાર હરામ કરી નાખ્યો। ગોપાળાનંદ સ્વામીના વચને જૂનાગઢ ગયા, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા, ત્યાં પણ ભળી ગયા। ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, અરે સારો સંસાર પોતાનું સર્વસ્વ સંતોને અર્પણ કરી દીધા પછી કેટલા વર્ષ સુધી એમને સંત બનવાને બદલે બીજી સેવા કરવાનું જ કામ મળ્યું તો પણ હોંશે હોંશે ગયું, કારણ કે એમનો અભિગમ, એમનો લાઈફ ગોલ મહારાજ મહારાજના વાલા મુક્તોને રાજી કરવાનો હોય છે, બીજું કશું થઈ જવાનો, કંઈક જાણવા માણી લેવાનો નહીં। એટલે તેઓ કરી શકે, આપણે આપણા ઘરના કંઈક આગવા બીબા હોય, સંકલ્પ હોય અને આપણે એ કામ કરીને મરવું એવું નક્કી હોય, અથવા હું પણ છું કંઈક કામનો રે એવું કંઈક અભિમાન હોય, આપણે પણ આ લોકમાં કંઈક થવું હોય, કંઈક ગણાવવું હોય કે હું કંઈ જેમ તેમ થોડો છું, પછી આપણે મહારાજ અને મોટાની મરજીમાં ભળી દાસના દાસ થઈને ન રહી શકીએ। જ્યારે શુદ્ધ સેવકો, સાચા દાસ, ભગવાનને ભગવાનના સંતોને જ્યાં રાખવા હોય, જેમ રાખવા હોય, જે રીતે એને સુખ થાય એમ એને રહેવામાં કોઈ વાંધો હોતો નથી।
સુખ લેવાનો સ્વાર્થ આપણા પ્રિયતમની મરજી તોડાવે છે. હજારો રૂપિયા કોઈ ગ્રસ્ત લાવીને આપી જાય, પરંતુ સંતોને એની જરાય મમતા મોહ માયા ન હોય, કેવી કેવી બધી મોટી અદ્ભુત અનોખી વાતો છે. વાલા ભક્તો, આવી કથા એ આપણા માટે અમૃતનો કુંભ છે, એ આપણા માટે સંજીવની છે. એને કોઈ ધ્યાનથી સાંભળે છે, પોતાના જીવન સાથે સરખાવે છે, એને ફાયદો થાય છે. સાંભળે બધા, કદાચ મજા માણે બધા જ, જેને અભાવ ન હોય એ બધાને મજા તો આવે જ, પણ ડાયા સુગ્ન સંતો અને ભક્તો એવા હોય છે કે એ દરેક પોઈન્ટ્સ પોતાની સાથે લગાવે છે કે મારા જીવનમાં આ સેટ થાય છે તો મને પણ એવા જ ગુરુજી, એવા જ સંતો મળ્યા છે, અને મારા જીવનમાં એ રિઝલ્ટ કેમ નથી, એનો મતલબ એવા ઓળખવામાં ફેર છે, એમાં સાચા સ્નેહ વધારવામાં ફરક છે. જો હું પણ એવો મહિમાવંતો આત્મબુદ્ધિવાળો બનું તો મારા જીવનમાં આ રિઝલ્ટ આવવું જોઈએ, અને મારે જો એ જ અક્ષરધામમાં જવું હોય તો મારે એવા બનવું જ જોઈએ. આવું ડાયા માણસો સરખાવતા હોય છે. બાકી તો કેવું છે, આજે હજારો હરિભક્તો કથા સાંભળે છે, સેંકડો સંતો સાંભળે છે, આપણે બધાને બહુ સારું લાગે છે, મજા આવે છે. હવે એક પ્રકારની આવી ટેવ પડી ગઈ છે કે ભાઈ વહેલા જાગી જવું, કથામાં આવી જવું, અને કથા સાંભળાઈ ગઈ કોચ કોચ કે આજે મેં કથા સાંભળી લીધી છે, સમજી કેટલી લીધી તો મારા રામ જાણે. એ દરરોજ નિર્માની થવાની વાત આવતી હોય, સવળું લેવાની વાત આવતી હોય, મહિમા કે ખપ રાખવાની વાત આવતી હોય, અને આપણામાં એ જ વાત ખૂટતી હોય, કદાચ વર્ષો સુધી આપણને લાઇટ જ ન થાય, આવું પણ આપણું માઇન્ડ આંધળું હોય છે. ખબર જ ન પડે કે હું વાત રોજ સાંભળું છું, નિર્માની થવાની, નિર્માની રહેવાની, પ્રભુને કરતા માનવાની, સવળો જ લેવાની, અને ખરેખર હું એ કરતો નથી. રામ જાણે આ કથા કેમની સંભળાય છે, આ કથા ક્યાં જાય છે. કોક જે દિવસે પકડીને કે અને વળી ભગવાન એની વારે આવે અને એને મનાય સમજાય ત્યારે કે ઓ આ તો આજ સમજાણું, હું તો અભિમાનમાં જીવું છું, હું તો આ બધું માનમાં કરું છું, હું તો અવળો લઉં છું, આ તો મને ખબર જ ન પડી. લ્યો આવીને આવી આપણી કથા. એટલા માટે કે આપણે કથા સાંભળ્યા પછી એને આપણા જીવન સાથે સરખાવતા નથી, એવું ફીલ ન કરતા. મહારાજ મારા માટે જ આ વાત કહે છે, મને કહે છે કે જો બેટા આવું હોવું જોઈએ, આપણે આવું ધ્યાનમાં રાખવું જોઈએ. શું ખરા ટાણે મારાથી આવું થઈ શકે છે, જ્યારે સમય આવે ત્યારે હું આવું કરી શકું છું, એવું આપણે ચેક ના કરતા હોઈએ, એનું મનન ચિંતન ના કરતા હોઈએ, તો આપણામાં એ જ ભૂલ હોવા છતાં આપણને પકડાય નહીં. આપણે તો ફૂલા ફરતા હોઈએ કે નારેના કોકનામાં છે, મારામાં એવું કાંઈ છે નહીં. એટલે એક એવો નિયમ છે કે હંમેશા કથાનું શ્રવણ કર્યા પછી મનન એનાલિસિસ કરવું જોઈએ, અને પછી એમાં આપણને જે સાર વાત પકડાઈ જાય એનું નિધિધ્યાસન, મીન્સ સતત રિપીટેશન કરતા રહેવું પડે છે. વારંવાર એ વાત આપણે યાદ રાખીને મનન ચિંતનમાં રાખતા રહીએ, એના ઠરાવો કરી લઈએ, દરરોજ એકાદ વાર એ વાંચીએ, પછી વિચારીએ, અને જ્યારે જ્યારે એ પ્રેક્ટિકલ કરવાનો વખત આવે ત્યારે પ્રયોગમાં મૂકીએ, તો જીવનમાં સુધારો થાય છે, કથા જીવનમાં ઉતરે છે, વાતો વર્તન બને છે. અને એવા સંતો અને એવા ભક્તો પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા મહામુક્ત એક જન્મે બની જાય છે. કોઈક ઉત્તમ શ્રદ્ધાવાળા હોય છે, કોઈક મંદ શ્રદ્ધાવાળા હોય છે. જે ઉત્તમ શ્રદ્ધાવાળા હોય છે એના માટે ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે, એક જન્મે આત્યંતિક મોક્ષ મળી શકે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ. અને જો શ્રદ્ધા જ મંદ હાવ નાખી દીધા જેવી હોય તો અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિ. તો આવો પણ એક આદેશ છે. માટે
કોઈ મોટા પુરુષ પરમ કૃપા કરીને આપણને લાભ આપતા હોય ત્યારે મારે તમારે આપણે સૌએ આપણા જીવનનો એ લાભ લઈ લેવો જોઈએ અને જીવન પવિત્ર બની જાય એવું કરવું જોઈએ. ટુડેઝ ડિમાન્ડ 448. અવર લોર્ડ સ્વામિનારાયણ સેઝ ઇન વચનામૃત, વન હુ એસ્પાયર્સ ફોર લિબરેશન, અલ્ટિમેટ સાલ્વેશન, શુડ મોસ્ટ સર્ટનલી ડેવલોપ એનમિટી ટુવર્ડ્સ હિઝ માઇન્ડ. ટુડેઝ ડિમાન્ડ્સ લેવલ ઇઝ હાયર, સ્પેશિયલી ફોર મુમુક્ષુ, સેન્ટ્સ ઓર ડિવોટીઝ. We have been developing or earning or having many kinds of sanskars in our life, which are good and bad. If we can have good sanskars, our mind wishes good. If we can't earn or develop good sanskars, we are having bad sanskars. And by these bad sanskars, our mind thinks or desires bad things always. And if we always think about bad things, we will get results bad. We can earn bad things because our desires are bad, and therefore our Lord Swaminarayan instructs us to develop enmity towards our mind. We never ever follow our bad wishes because bad wishes, bad sanskars ruin our life, ruin our benefits or salvation. So we should always try to develop enmity towards our mind, means our bad wishes. If we have some good wishes, if our mind thinks about God, saints, and our ultimate salvation, that is good thing. No doubt, we should accept it. But many times, our mind always thinks bad. Our mind wishes about bad things. And therefore, we must oppose it by opposing it, we can get salvation. We can get many kinds of benefits in our life. Hamare Bhagwan Swami Narayan ne aisa kaha hai ki hum logo ko hamare man ke saath sadev વેર બુદ્ધિ કરના રખના ચાહીએ, ક્યોંકી જ્યાદાતર હમારે મન મેં બહોત જન્મો સે વાસનાએ ભરી પડી હૈ ઓર બહોત ખરાબ સંસ્કાર એકત્રિત હુએ હૈ. નો ડાઉટ, જબ સે ભગવાન યા તો ભગવાન કે સંત કા યોગ હુઆ હૈ તબ સે કુછ અચ્છે સંસ્કાર ભી હમ લોગ બો સકે હૈ, હમને પાયા હૈ. લેકિન
जब अच्छा और खराब दोनों संस्कार हमारे दिमाग में, हमारे मन में, हमारे हृदय में, सूक्ष्म शरीर में भरा हो, तब हम लोगों को बहुत सावधान रहते हुए उससे काम लेना चाहिए। हमारे शास्त्रों में कहा गया है, मन एव मनुष्याणाम बंध मोक्षयोः कारणम्। यदि हमारा मन परम पवित्र हो चुका है, भगवान और संतों की आज्ञा का ही पालन करने वाला है, तो वो हमारा मोक्ष का कारण बन सकता है। अदरवाइज आवर माइंड इटसेल्फ रुइंस आवर सल्वेशन, आवर बेनिफिट्स। प्रायः मुझ जैसे, शायद हम जैसे सामान्य कक्षा के साधु सत्संगी और मानवियों का मन सदैव बुरा ही सोचा करता है, बुरा ही चाहा करता है। इसलिए इस बुरी इच्छा वाला मन से हम लोगों को वैर बुद्धि करना चाहिए। मतलब है कि मन की कोई भी बुरी इच्छा, बुरी चीज मान लेनी नहीं चाहिए, उसका सामना करना चाहिए। वी मस्ट फेस आवर बैड विशेष एंड वी शुड ट्राई टू गेट आवर बेनिफिट्स, आवर लिबरेशन। जय स्वामीनारायण। જ્યારે આપણે છેલ્લે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની કથા સાંભળી હતી ત્યારે એક લીલા આવી હતી કે મહારાજ અને મૂળજી બ્રહ્મચારી જાતા હતા, સામે ચોર મળ્યા, મહારાજે ભાતું બધું અપાવી દીધું, પછી ભૂખ્યા થયાની લીલા કરી। મૂળજી બ્રહ્મચારી થોડા ખીજાણા, અચાનક મહારાજ કે હવે નહીં ચલાય, બેસવું પડશે, હવે હલાશે નહીં, તો મહારાજ તો ત્યાં ને ત્યાં થોભી ગયા। એક ગાડા ખેડૂત નીકળ્યો, મૂળજી બ્રહ્મચારીએ મનાવીને મહારાજને ગાડામાં બેસાડ્યા। મહારાજે બ્રહ્મચારીને બેસવાનો આગ્રહ કર્યો, પણ સેવક ધર્મ જાણીને ન બેઠા। મહારાજને એમ લાગ્યું કે મારા પ્રાણ પ્યારા એક સંત બ્રહ્મચારી પાછળ રહી જાય છે, ગાડા ખેડૂત તો ઉતાવળમાં ગાડું ધબધબાવે જાય છે, પછી શું કર્યું? હે, બ્રહ્માંડનો ભાર મૂક્યો હો મહારાજે। તે પેલા ખેડૂએ ઘણા પૂજડા આંબ્યા, પણ બળદ હવે ચાલી શક્યા નહી। અને પછી બ્રહ્મચારીજીને સમજાવીને પેલા ખેડૂએ ગાડામાં બેસાડ્યા। આ રીતે મહારાજ લીલા કરતા કરતા એક કચ્છના વાંઢિયા નામના ગામમાં આવ્યા અને પેલા ગાડા ખેડૂએ મહારાજને અને બ્રહ્મચારીજીને ઉતાર્યા। મહારાજ ઉતરી ગયા, એક ધર્મશાળામાં રોકાણા, પણ તે દિવસે જમવાનું ન મળ્યું। બ્રહ્મચારીજી મહારાજ અને અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન શિરજી મહારાજને ઉપવાસ થયો। બીજો દિવસ થયો, ગામ તો અજાણ્યું હતું, કોઈ ઓળખતા પીછાણતા હતા નહીં, અને મહારાજને બ્રહ્મચારીજી તેવા વેશે આવેલા, બે દિવસ ઉપવાસ થયા। બીજે દિવસે કશું મળ્યું નહોતું, મહારાજને એમ થયું કે હવે કંઈક કરવું પડશે, એટલે મહારાજ ધર્મશાળામાંથી બહાર નીકળ્યા અને ઊભી બજારે ચાલ્યા। ચાલતા ચાલતા જોયું એક શાહુકારની દુકાન હતી, એની પેઢીએ મહારાજ આવ્યા અને મહારાજ કીધું, અરે ઓ ભાઈ, તમે અમને કાંઈ ભિક્ષા આપશો? શાહુકાર હતા, સારા સજ્જન માણસ હતા, એણે કીધું, ઓ બાપુ, મારા મોટા ભાગ, આપ જેવા કોઈ મહાપુરુષ મારે આંગણે સામેથી ભિક્ષા લેવા પધાર્યા? ઉભા રહો, હમણાં આપને માટે ભિક્ષા મંગાવી દઉં। એમણે એમના કોઈ સેવકને કીધું, જા અંદર શેઠાણીને કહેજે કોઈ સંત મહાત્મા આવ્યા છે તો ભિક્ષા આપે, જે કંઈ તૈયાર હતું એ લેવા। બાજરાનો રોટલો અને કેરાનું અથાણું લાવ્યા, અથાણું છે એનું, કેરાનું આવે છે ને, કેરડાના નાના નાના ફળ આવે એનું કંઈક બનાવતા હોય છે, તો આવું આપ્યું। મહારાજે આમ ખોબો રાખ્યો, મહારાજ કરપાત્રી બન્યા અને પુરુષોત્તમ નારાયણના એ હસ્તકમળમાં પહેલા શાહુકારે બાજરાનો રોટલો અને કેરાનું અથાણું મૂક્યું। મહારાજે એ તો લઈ લીધું અને પછી હાથમાં લઈને આમ હાથ થોડાક પાછા લીધા પછી કીધું કે તમારો આ રોટલો પાછો લઈ જાઓ। ઓલા શેઠને એમ લાગ્યું કે ભાઈ તો લીધું શું કામ, એટલે પહેલા શેઠે હાથ જોડ્યા કે અરે મહારાજજી, તમે
કેમ ભિક્ષા પાછી આપો છો, કઈ કારણ? ત્યારે મહારાજે બાજુમાં બ્રહ્મચારીજી હતા ને એની સામે જોયું કે આ જે મોટા બાપુ છે ને એ બહુ મોટા છે, સમર્થ છે, મારા ગુરુજી છે અને બાય કાસ્ટ તે બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું ખોળિયું છે, એટલે હું ના પાડું છું. ત્યારે પેલા શાહુકાર સમજી ગયા, એ જવાનો હતો અને કોઈ ડાયા માણસો હોય એ એક વ્યવસ્થાને આદર આપતા હોય છે, અભિમાન કરતા હોતા નથી, એટલે એમણે તરત જ કે ઓહો સોરી, માફ કરજો, હું સમજી શક્યો નહીં, એક મિનિટ થોભી જાઓ, આપના ગુરુજી માટે હું કુલેર કરાવી લઉં. કે છે શું કરાવી લઉં? કુલેર તો ખપે, એમાં પાણી ન હોય ને સંતો, ઘઉંનો લોટ કે બાજરાનો લોટ હોય એમાં ઘી ગોળ ભેળવી દે, પાણી બિલકુલ નાખે નહીં. મહારાજ કે શ્રેષ્ઠ, એવું કરો, એક તો માગી ખાવું અને અમારે તમારી પાસે ઘીવાળી કુલેર લેવી ઠીક નહીં, ફક્ત બાજરાનો લોટ અને મીઠું બે જ વાના આપો. પેલા શાહુકારને નવાઈ લાગી કે એક તો એમના ગુરુજી છે, એમના ગુરુજી માટે હું સામેથી કુલેર આપવાનું કહું છું અને તોય આ સ્વામીજી મહારાજે કરશે? હવે આપણે તો સંતોને રાજી કરવાના. એટલે કીધું, જા શેઠાણીને કહેજે બાજરાનો લોટ ને મીઠું આપે. તો એ આવી ગયું, મહારાજે એ લેવડાવી લીધું. બ્રહ્મચારીજીની નવાઈ લાગી કે રસ્તામાં મારી આરે તૈયાર ભોજન હતું એ ઓલા નપાવી દીધું, અત્યારે આ સામેથી કુલેર આપે છે તો મને મીઠું લોટ અપાયો, હવે ખબર નહીં બાપાનું હું ગણિત છે ને કઈ સમજાતું નથી. ભલા હરિભક્તો, બસ આમાં મારે ને તમારે ખરા સમયની એક પરીક્ષા કેવી હોય એ સમજવાનું છે અને આવા ટાણે હું ને તમે શું કરીએ એ શીખવાનું પણ છે. સંતોની વાતો છે તો સંતોએ તો આપણે પહેલાં સમજવું જ પડશે, પછી સમર્પિતોનો પણ બીજા નંબરે વારો. મારો મહારાજ મને ને તમને હથેળીમાં રાખે છે બાપ, આપણી લાયકાત કરતા અનેક ગણી વધુ સુખ સુવિધા આપી રહ્યા છે, પરંતુ આપણે ક્યારેક ક્યારેક એવા પદડુક્યા કરવા લાગીએ છીએ, એવા પોચા થઈ જઈએ છીએ કે પછી હરિ ઈચ્છાથી ક્યારેક કોક દિવસ કોક મુશ્કેલીનો સામનો કરવો પડે તો પણ સ્વીકારી નથી શકતા. પછી તો આપણે એવા હેબિચ્યુઅલ થઈ ગયા છીએ કે ઓલી ફેસિલિટી ન હોય તો આપણને ફાવે જ નહીં, ગમે જ નહીં, સુખ જ ન આવે. પરંતુ આ ચરિત્ર મને તમને શું બોધ આપે છે સાંભળો. મહારાજ કે હાલો લ્યો બ્રહ્મચારી, હવે હાલો. ત્યાં નજીકમાં એક નદી હતી, ત્યાં ગયા, ઓલું બધું જે લીધેલું હતું એ બાજુમાં મૂક્યું અને પછી સ્નાન કરી લીધું. સ્નાન કરીને મહારાજ તો પેલું જે શાહુકારે આપ્યું હતું ને એ જમવા લાગ્યા. શું આપ્યું હતું? બાજરાનો રોટલો અને કેરાનું અથાણું. મહારાજ તો જમવા લાગ્યા. હવે બ્રહ્મચારી નહીં, મહારાજ કહે તો કાંઈ વાંધો નહીં, પણ હવે મહારાજે પહેલેથી જ નિયમ કરી દીધો છે કે ભાઈ તો બ્રાહ્મણ છે એને ખપે નહીં, એટલે હવે તો ભાઈ શું થાય? એમના માટે તો લોટ અને મીઠું ત્યાં પડ્યું હતું. જેવા બ્રહ્મચારી નાઈને આવ્યા એટલે મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી તમારું મન હવે આજ તમને શું કહે છે? આવું પૂછ્યું, તમારું મન આજ હવે તમને શું કહે છે? બોલો, રોટલા કરશો એમ કહે છે કે આમ નામ ફાકી જશો એમ કહે છે? મન હા પાડે છે કે લોટ ને મીઠું કે રોટલો ઘડવો પડશે? આવું પૂછ્યું. જોયું, પ્રગટ પરમાત્માની સાથે રહેવું અને એના સેવક બનીને રહેવું, વાલા ભાઈઓ આવું હોય છે. હવે શું કહેવાનું? પ્રભુ પોતે આવું પૂછે તો એમ કહેવાય કે રોટલો તો કરવો પડશે? એ તમારું મન શું કહે છે? રોટલો ઘડવો પડશે કે આમ નામ હાલશે? આવું પૂછ્યું. બ્રહ્મચારી સમજી ગયા બધું. એ મહારાજ, મારે તો મારા મનનું કયું કશું જ કરવું નથી, જેમ તમારી આજ્ઞા હોય ને તેમ જ કરીશ. મન તો એવું માયાનું નીચ છે, કોક દી ઘોડે ચડાવે અને એનું એ જ કોક દી ગધેડે ચડાવી દે.
આજે કદાચ ત્યાગ વૈરાગ્યનો ફૂફાડો દેખાડે, કાલ હવારે એ જ ભોગવટો કરાવી દે ભલભલાને ભોગોનો. માટે મારે મારા મનનું હારું મોળું કાંઈ ન સાંભળવું. મારું મન ભલે પડ્યું, એ જે કહેતું હોય તે, એને જે ઈચ્છા હોય તે, હે મહારાજ, હે પ્રભુજી, તમે કહો એમ કરવું છે. અને હવે જીતવાના જોજો તમે, હવે જીતવાના છે. ત્યારે વાલા મહારાજ રાજી રાજી થઈ ગયા. મહારાજ કે બ્રહ્મચારીજી, તો પછી છે ને આજે તમે તમારા મનને પકડ્યું છે તો એને પછાડો. કે બોલો ને મહારાજ. કે લોટમાં પાણી નાખો, મીઠું નાખો અને આમ હલાવી ડોઈને પી જાઓ. કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી આપની આજ્ઞા. જે માલપુડા ખવડાવે, જે રોજ પકવાન ખવડાવે, એ કોક દિવસ ડોયેલો ખાલી મીઠાવાળો બાજરાનો લોટ પીવડાવે તો પી લેવાય, એમાં શું. ખરેખર મૂળજી બ્રહ્મચારીજીએ એમ જ કર્યું. હે વાલા સંતો, વાલા ભક્તો, કોક દિવસ આવું આવે ત્યારે આ ચરિત્ર યાદ રાખી અને મનને વશ થયા વિના વાલા મહારાજ કે મહારાજના કોઈ મોટા પુરુષ હોય એની મરજીને વશ થવાનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન કાયમ સુખ સગવડતા આપે છે, પછી ધીરે 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 સુખ સગવડતામાં આપણે બંધાઈ જઈએ છીએ. પહેલા થોડાક દિવસ તો કૃપા મનાય, ઋણી થવાય છે, પણ પછી એ બધું ભૂલાઈ જાય છે અને ફૂલ્યા ફરાય છે અને પછી સ્વાર્થી થઈ જવાય છે. પછી તો એ સગવડતા હોય તો જ ભજન થાય, તો જ સુખ આવે. આવું થઈ જાય છે, જાણે આપણા 70 પેઢીના હક દાવો હાલે આવતા હોય ને એવું થઈ જાય. પછી તો ન આપે ને તારે દુઃખ લાગે. આપણે મન માયનું ખાવા પીવા હુવા રહેવા ન મળે ને ત્યારે અભાવ આવવા માંડે. આટલા હદે આપણે બગડી જાય છે. આવું છે. મને આપણા સંતોએ સમાચાર આપ્યા છે કે વિરસદમાં જ્ઞાનજીવન દાસજી સ્વામી કરીને એક બહુ જ મહાન સમર્થ સંત થઈ ગયા. તેઓ ગામડે ગામડે ફરતા, હરિભક્તોનું ભલું કરતા અને એક સદગ્રસ્ત એમના સંસર્ગમાં આવ્યા. સ્વામીજીમાં એને સદભાવ થયો, સ્વામીની સેવા કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યો. અત્યંત ગરીબ હતા, એ શ્રીમંત બની ગયા. કોઈ પણ ધંધો કરે, વ્યવહાર કરે, કામ પાડે, એમાં લાભ લાભ અને લાભ જ થાય. બધાને નવાઈ લાગે ખરું, આપણે એના કરતાં વધુ મહેનત કરીએ છીએ, વધુ બુદ્ધિ દોડાવીએ છીએ અને આપણે આટલો કોઈ દી નફો નથી થતો ને એને તો ઢગલા બંધ થાય છે. સંતનો આશીર્વાદ મળી ગયો તો બધું થવા લાગ્યું. પરંતુ તમને સાંભળીને નવાઈ લાગશે, આગળ જતા એ ભાઈ પોતે એમના બૈરા છોકરા બધા એમાં બંધાણા બંધાણા અને છેવટે ગંધાણા, મર્યા પછી ભૂત થયા. સંતે આશીર્વાદ આપીને સંપત્તિ આપી, પણ એ સંપત્તિનો સદુપયોગ શું કરવો કેમ કરવો એ ખબર ન પડી. ભોગવતા ભોગવતા મારું છે મારું છે માનતા માનતા અહમ મમત્વમાં જીવ બંધાઈ ગયો અને મરીને ભૂત થવું પડ્યું. એ જે ભૂત થયા હતા ને એના હાવ નજીકમાં નજીકના હગા આપણે ત્યાં સત્સંગમાં છે, આજે પણ કથા સાંભળતા છે. કદાચ એમને તો તરત જ આઈડિયા આવશે કે હા સાચી વાત છે, પણ હું ને તમે ભૂત ન થઈએ, ભૂત ના થવું પડે એ આમાંથી કેટલું લેશું. એટલે ભગવાન સુખ આપે યા દુઃખ આપે, ભગવાન ક્યારેક આપણું ગમતું કરે અને ક્યારેક ન કરે, બધી જ બાબતમાં આપણે પુરુષોત્તમ નારાયણના ગમતામાં ભળી શકીએ, એની મરજીમાં ભળીને રહી શકીએ એવો અભ્યાસ કરવો જરૂરી છે. ભગવાન જે દિવસે આપણી મનમાંની ઈચ્છાઓ પૂરી કરે તે દિવસે જેવા ભગવાન વાલા લાગે અને ભગવાનનો મોટો અનુગ્રહ સમજાય, ઓ હો હો મારા તમારી કૃપા, અને કોક દિવસ ભગવાન આપણું ભલું કરવા માટે આપણી ઈચ્છા પ્રમાણે ન કરે અને ઉદાસીનતા આવે, બસ આ જ મોટો ફરક છે. મૂળજી બ્રહ્મચારીજીએ શું કર્યું? લોટ પાણી મીઠું ડોઈને પી ગયા. લોટ પણ શેનો હતો? બાજરાનો. ભાવે નહીં સંતો, કોઈક દિવસ અખતરો કરજો તમને ખબર પડશે. પી ગયા અને જવાબ શું આપ્યો? મારું મન જે કહેતું હોય તે, મારે મારા મનનું ધાર્યું કાંઈ કરવું નથી.
હારું કે તોય ભલે, મોડું કે તોય ભલે, મારે તો મારા પ્રભુજી જેમ કે એમ જ કરવું છે. જીતી ગયા, ફાવી ગયા, વાલા મહારાજ રાજી રાજી થઈ ગયા. પછી મહારાજે બ્રહ્મચારીજીને પૂછ્યું, હે મુકુંદ બ્રહ્મચારી, વાલા શેઠે શાહુકારે શ્રદ્ધાથી ભાવનાથી આપણે જે કીધું એમ કર્યું અને આપણને ભોજન આપ્યું, લોટ આપ્યો, હવે આ પુણ્ય એને શું મળશે, આનું એને ફળ શું મળશે? એટલે બ્રહ્મચારીજીએ કીધું, મહારાજ એને તમારો નિશ્ચય તો નથી, પણ એણે સેવા કરી, તમારી કરી, મારી કરી, મને એવું લાગે છે એ કોઈ મોટા દેવની ગતિને પામશે. કેવી ગતિ પામશે? દેવગતિ પામશે, બહુ મોટા દેવ થશે. મહારાજ કે બ્રહ્મચારી, એમાં એ બિચારો હું પામો? ગમે એવી મોટી એવી ગતિ પામશે, છેવટે આખરે તો 14 ભુવનમાં કાળ તો વ્યાપવાનો જ છે ને, આખા બ્રહ્માંડમાં કાળ તો બધે જ છે, મોત તો બધે છે. જે આખું બ્રહ્માંડ નાશ થઈ જવાનું છે, બ્રહ્માંડ અંતર્ગત કોઈ પણ પ્રાપ્તિઓ મળે એમાં એને બિચારાને મળ્યું, હું મળ્યું તો આય ટળ્યું. બ્રહ્મચારીજી કે, મહારાજ તો મને ખબર ન પડે, મહારાજ તમે કયો ને? મહારાજ કે, સાંભળો, એણે તો ખરી તકની સેવા કરી છે. કેવી સેવા કરી છે? ખરી તકની સેવા કરી છે. એ તમારા જેવા પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા મહાન સંત, અને એ ભલે નથી ઓળખતો, પણ એણે અમારી સેવા તો કરી છે ને. આપણે બે ને બે દિવસના ઉપવાસ હતા ને એણે આપણને ભોજન આપ્યું છે, માટે આવી ક્ષુલ્લુક નાશવંત પ્રાપ્તિ નહી, એણે આપણને જમાડ્યા છે, માટે એ તો બહુ મોટો મુક્ત થશે. આવું કીધું. વાલા ભક્તો, સંત સેવા, ભગવંત સેવા અને બીજી બધી જ સેવા, એ વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. સંતનો અર્થ ફક્ત ભગવું કપડું ધારણ કરતા હોય એ નહીં, હા, જેને સાચા સંત કહી શકાય એ. ગીતા, ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, વચનામૃત વગેરે શાસ્ત્રો જેને સંત કહેતા હોય, એવા સંતની સેવા, ભગવંતની સેવા તુલ્ય છે. ભગવાનની સેવા મળે, એવા સંતની સેવા મળે તો બાકીની કરોડો સેવા કરતા પણ એ શ્રેષ્ઠ છે. આ દુનિયાની બીજી એક પણ સેવા એવી નથી કે એની સેવા કરો ને તમે મહામુક્તની પદવી પામી શકો. ભગવાનની સેવા મળી જાય, સંતની સેવા મળી જાય ને ભગવાન અને સંત ખરેખરા રાજી થઈ જાય તો બેડો પાર થઈ જાય, કાળ કર્મ માયાથી પર કરી મૂકે એવી આ વાત બની. બાલા મહારાજ કચ્છ ભુજના વિચરણમાં આગળ વધ્યા, વાંઢિયા ગામથી આગળ નીકળ્યા, ફરતા ફરતા ભુજ ધામ પહોંચ્યા. ત્યાં કૃપાળુ બહુ દિવસ રોકાયા. ભુજના ભક્તો એ જમાનામાં વાલા મહારાજને બહુ વાલા હતા અને અનેક લોકોના કાર્ય કર્યા, મતલબ અનેકના કલ્યાણ થાય એવો એમને લાભ આપ્યો. પછી શ્રી હરિજી મહારાજના મનમાં દભાણમાં ફરીને યજ્ઞ કરવાની અતિશય ઈચ્છા થઈ આવી. દભાણમાં જગન કરવો છે. આથી લડાઈની ઈચ્છા વાળા ગુજરાતમાં રહેનારા અમુક દ્વેષી વિરોધી એ જમાનાના જે કોઈ સાધુ બાવાઓ હતા એમના પ્રત્યે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે એક પત્ર લખ્યો. જેઓ એવું વિચારે છે ને કે સ્વામિનારાયણનો ને એના સાધુઓનો ખાતમો બોલાવી દેવો છે ને એનો પંથ સંપ્રદાય ચાલવા દેવો જ નથી, મહારાજે એમને સંભાળ્યા કે જે જે બેઠા બેઠા આવા કાવતરાઓ ઘડ્યા કરે છે, વિચાર્યા કરે છે ને, આપણે એમને એક લેટર લખીએ. મહારાજે કીધું, ભાઈ લખો. એ પત્રમાં પ્રભુજી એવો મર્મ લખ્યો કે તમે અને અમે ખોખરામાં એક ખોટો ઝઘડો કર્યો, કેમ જે તમે અને અમે કાંઈ અલગ નથી, માટે આપણામાં ઝઘડો કરાવનાર કોઈ બીજો છે. હવે અમે દભાણમાં યજ્ઞ કરવાના છીએ, ત્યાં તમે જરૂર આવજો, ત્યાં જેવી અમારી શક્તિ છે ને તેવી અમે તમારી ખૂબ સેવા કરીશું, સરભરા કરીશું. ખોખરામાં અમારી પાસે થોડાક જ ભક્તો હતા, તેથી અમારાથી ત્યાં તમારી બહુ ઝાઝી સેવા થઈ શકી નથી.
આ રીતે સામ દામ અને ભેદયુક્ત મર્મ લખીને શ્રી હરિએ તે પત્ર અસુરોના ગુરુ પ્રત્યે અમદાવાદમાં મોકલાવ્યો. એમના હેડ અમદાવાદમાં હતા, ત્યાં પત્ર પૂગ્યો. અસુરોના ગુરુને પત્ર મળ્યો. પત્ર વાંચતા જ તે અંતરમાં અકળાઈ ઉઠ્યો. પત્ર વાંચ્યા પછી તે અભિમાની બોલ્યો કે આ નુગરાની તો શું વાત કરવી, આપણા હાથ સાધુઓને તેણે ન પોગાડવાના હોય ત્યાં પોગાડી દીધા છો. હવે એમને ખબર નહીં, હાથ લાગ્યા, વધતા 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 બધું વધી ગયું. આમ વચન ઉચ્ચારીને એ એમનો એમ બેસી રહ્યો. પછી શ્રી હરિએ સંતોને ડભાણ મોકલ્યા અને યજ્ઞનો સામાન એકઠો કરાયો. પછી પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ કચ્છથી ચાલ્યા. તે ફરતા 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 ઘણાક દિવસે ગામ ડભાણ પધાર્યા. ત્યાં મહારાજે બે દિવસ રહીને જે કાંઈ યજ્ઞનું સંતોએ કામકાજ કર્યું હતું જોયું. એમાં જે જે હજી કાંઈ સુધારો વધારો કરાવવા જેવું લાગ્યું એ બધું મહારાજે શરૂ કરાવ્યું. અને પછી મહારાજ કે અમે ઘોડાસર જઈ આવીએ, સંતો તમે કામ ચાલુ રાખો, અમારી અરે થોડાક સેવકો સંતો આવે. મહારાજ ડભાણથી ગામ ઘોડાસર પધાર્યા. મેમદાવાદ તાલુકાનું ખેડા જિલ્લાનું આ ગામ છે, અમદાવાદથી 39 કિલોમીટર દૂર થાય છે. ગામનું નામ અમદાવાદ શહેરમાં એક ઘોડાસર છે એ નહીં. આ ઘોડાસરમાં શુદ્ધ મનવાળા જાલમસિંહજી નામે એક રાજા રહેતા હતા. એ જમાનામાં એ વિસ્તારમાં આદિવાસી જેવી વસ્તીઓ હતી, આંતરિયાળ પ્રદેશમાં. જ્યારે મહારાજ ઘોડાસર પધાર્યા ત્યારે તેણે પ્રભુને પાલખીમાં બેસાડીને પોતાના રાજભવનમાં પધરાવ્યા. આજે પણ ઘોડાસરમાં જાલમસિંહજી બાપુનો જૂના જમાનાનો એ જે ઉતારો, રાજભવન કહેવાય, મહેલ કહેવાય, એના થોડાક અવશેષો બજ્યા છે. વધતા 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 આ જગ્યા તો એ છે, આવી વિશાળ જગ્યામાં એમનો એ જમાનાનો રાજભવનનો મહેલ હતો, પરંતુ હવે બાકીનું બધું પડતા આથડતા આટલું બધું છે. ઈંટો દેખાય છે ને. જ્યારે મહારાજ એમના ભવન પધાર્યા, પ્રભુજીના ચરણોમાં પ્રણામ કરી પૂજન કર્યું, બે હાથ જોડીને વિનંતી કરી કે હે કૃપાનિધિ, કૃપા કરીને અમારા યોગ્ય જે કાંઈ કામ હોય તે કહો, આ સેવક આપની શું સેવા કરે, શી આજ્ઞા છે. ખરેખર તો જાલમસિંહજીના માતુશ્રી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા, બહુ જ ભાવનાવાળા હતા, અને માને કારણે દીકરો પણ ગુણભાવી હતો. એટલે મહારાજ ત્યાં ગયેલા. હવે એણે મહારાજને પૂછ્યું કે મહારાજ અમે તમારી શું સેવા કરીએ. મહારાજ કશું બોલે એ પહેલા રાજા છે, નીતિજ્ઞ છે, એણે મહારાજને સામેથી વિનંતીની ભાષામાં કહેવાનું શરૂ કર્યું કે હે મહારાજ, ખરેખર તો તમે મારા જેવા કરોડોના કલ્યાણ માટે, એના કાર્યો કરવા માટે આવ્યા છો, હું તમારું શું કામ કરું, પરંતુ જો તમે મને કંઈક સેવા આપો તો તે મારા મોટા ભાગ્ય છે. હવે એ પ્રભુની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. એમના માતુશ્રીનો જે ભાવ, એમના મમ્મીને જે ભગવાન સ્વામિનારાયણ પરત્વે નિશ્ચય છે, નિષ્ઠા છે, મહિમા છે, એમણે જે સાંભળ્યું છે એના આધારે જાલમસિંહજી બાપુ પોતે ભગવાન સ્વામિનારાયણની પરમાત્માપણે સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. આપણે બધા ભગવાનની અપેક્ષાએ, ભગવાનના વાલા મૂકતોની અપેક્ષાએ રાખ છે. કેવા છીએ? રાખ છે. આપણને પણ કાળ કર્મ માયા પીડે છે, આપણે બિચારા છીએ, ગરીબ છીએ, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા મળ્યા છે, એમણે આપણને આશરો આપ્યો છે. આપણા જેવા અધમનો ઉદ્ધાર કરવા માટે તેઓ આપણને આ સત્સંગ આપે છે. ચાલો આપણે બધા જ આજે પ્રભુને પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ. કર
करुणानिधि हरि कृष्ण प्रभु तुम कोटि जग करतार हो। करुणानिधि हरि कृष्ण प्रभु तुम कोटि जग करतार हो। हमसे अधम उद्धार वेकु आप नर अवतार हो। हमसे अधम उद्धार वेकु आप नर अवतार हो। करुणानिधि हरि कृष्ण प्रभु तुम कोटि जग करतार हो। करुणानिधि हरि कृष्ण प्रभु तुम कोटि जग करतार हो। हे नाथ हे हरि कृष्ण परब्रह्म परमात्मा तमे करोड़ों ब्रह्मांड ना करता हरता भरता धरता छो। करुणा ना महासागर छो एटले मारा जेवा अनेक अधमोनो उद्धार करवा माटे आज मनुष्य रूपे अवतर्या छो। प्रभु मैं एवो हांभळ्यो छे के पूर्व युगो मा आपे मारा जेवा कोई पण सामान्य अदना भक्तोनो उद्धार कर्यो छे एना उपर केवी केवी कृपा करी छे। हे प्रभु तमे जारे राम रूपे आ पृथ्वी उपर पधार्या हता त्यारे पहला गुह राजा साथे केवी मित्रता करी हती। તમે એને પોતાના પરમ મિત્ર બનાવીને રાખ્યા હતા। અરે પેલી ભીલ જ્ઞાતિની શબરી જંગલમાં રહેતી હતી, એના ગુરુ મદંગ ઋષિના આશીર્વાદથી એ તમારી રાહ જોતી હતી। હે પ્રભુ વર્ષો બાદ તમે સામેથી એની કુટિયાએ ગયા હતા અને એના એઠા બોર પરમ પવિત્ર જાણીને ખાધા હતા। તમે તો અમારા જેવા અધમોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા છો। જ્યારે આપે 10 માથાવાળા રાવણનો વધ કર્યો રામાવતારમાં, પછી તમે યજ્ઞ કરવા માટે કેટલાક મુનિઓને આમંત્રણ આપ્યું, પરંતુ એ મુનિઓએ જ્યારે આમંત્રણનો સ્વીકાર ન કર્યો ત્યારે આપે એ ભીલ જ્ઞાતિના જે આદિવાસીઓ હતા એને બ્રાહ્મણત્વ પ્રદાન કર્યું। આ તો બધું આપના હાથમાં છે બાપ। તમે રાકને રાજા બનાવી શકો છો અને રાજા હરખો ન આલે તો રાક કરી શકો છો। તો હે સર્વોપરી શ્રીજી મહારાજ, જો આપની લીલા કોઈ લખવા બેહે તો પાર ન આવે એવા અનેક શાસ્ત્રો ભરાઈ જાય તોય પૂરી ન લખાય। बिनती सुनी महाराज आज दया अधिक दिल लावहु। बिनती सुनी महाराज आज दया अधिक दिल लावहु। अपने अनुचर हम अग्नी सेवा कछु फरमावहु। अपने अनुचर हम अग्नी सेवा कछु फरमा अपने अनुचर हम अग्नी सेवा कछु फरमावहु। अपने अनुचर हम अग्नी सेवा कछु फरमावहु। विनती सुनी महाराज आज दया अधिक दिल लावहु। विनती सुनी महाराज आज दया अधिक दिल लावहु। अपने अनुचर हम अग्नी सेवा कछु फरमावहु। अपने अनुचर हम अग्नी सेवा कछु फरमावहु। हे प्रभु जी, मारो कोई अधिकार नथी, कोई दावो नथी, કોઈ આગ્રહ દુરાગ્રહ નથી, પરંતુ મને આપનો સેવક જાણીને કંઈક સેવા ફરમાવો, દયા કરીને મને કંઈક સેવા આપો, કૃપા કરીને કંઈક આપને માટે હું કરી શકું એવો અવસર આપો, એટલી મારા ઉપર આજ તમે મહારાજ સવિશેષ દયા કરો। એમની આવી વિનંતી સાંભળીને શ્રી હરિજી મહારાજ બોલ્યા, જો તમે રક્ષણ કરો તો અમે ડભાણમાં યજ્ઞ કરીએ। દભાણમાં અમારે બહુ મોટો યજ્ઞ કરવો છે, સિક્યોરિટીની સેવા તમે સંભાળશો, તેમાં જે કોઈ વિઘ્ન આવે તેનું ત્યાં આવીને તમે નિવારણ કરજો। આ વચન સાંભળીને ઘોડાસરના રાજા જાલમસિંહજી બોલ્યા, કોઈ રાક્ષસ જો તેમાં વિઘ્ન કરે તો તે કદાચ રાવણ સમાન બળવાન હોય ને તો પણ તેને હું
ત્રણ સમાન માનું કે છે. સેના સમાન? એટલામાં શ્રી હરિ રાયના દર્શન કરવા સુરતથી એક મોટો સંઘ ત્યાં આવ્યો. દભાણમાં આવેલો એને જાણવા મળ્યું કે મહારાજ તો ઘોડાસર ગયા છે, તો એ મહારાજને મળવા માટે પાછળ પાછળ ઘોડાસર તરફ ચાલવા લાગ્યો. આ ગ્રંથમાં લખ્યું છે કે ઘોડાસર સુધી એ સંઘ પૂગી ગયો, કદાચ રસ્તામાં મળી ગયો, પણ સુરતનો સંઘ સ્વામિનારાયણ ભગવાનને ભેગો થયો. તે હરિભક્તોએ, સુરતી ભક્તોએ પ્રેમથી પ્રભુજીની પૂજા કરી અને ભાવસભર વસ્ત્રાદિક અર્પણ કર્યા. પ્રભુને પહેરાવેલ જરીનો સુરવાળ, જામો તેમજ સોનેરી પાગ એ બધું અતિ સુંદર હતું. પછી કિંમતી શેલું કમરે બંધાયું અને સુવર્ણના કડા હરિના હાથમાં પહેરાવ્યા. પછી સુંદર ચામર અને ચળકતું છત્ર ભેટ ધરીને તે ભક્તોએ ગુણવંત પ્રભુને પ્રણામ કર્યા. પછી ધૂપ દીપ કરીને આરતી ઉતારી અને ત્યારબાદ તે ભક્તજનોએ બે હાથ જોડીને સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી. કયા હરિભક્તો સ્તુતિ પ્રાર્થના કરે છે? સુરતના હરિભક્તો. સ્વામિનારાયણ ભગવાનના ધરતી ઉપર હતા ત્યારે સુરતના હરિભક્તો ફક્ત શ્રીમંત જ નહોતા, અત્યંત સ્નેહાળ પણ હતા, શ્રદ્ધાવાળા પણ હતા. અને એટલે તો જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ સમય કરતા એવો કોઈ પ્રસંગ આવતો ત્યારે સુરતના ભક્તો આવતા અને એ જમાનામાં સારામાં સારી ભેટ સામગ્રીઓ ભગવાન માટે લઈ આવતા, પ્રભુને અર્પણ કરતા. અને એમનો ભાવ અને પ્રેમ ખૂબ સુંદર હતો. આ ગ્રંથમાં પણ હવે એમની સ્તુતિ પ્રાર્થના બહુ જ સુંદર છે. પરંતુ આટલી બધી સારી સારી વાતો એક જ દિવસે આવી જાય એના કરતાં રોજ થોડી થોડી આવે ને એ સારું. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અજવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આયે જે તે, સંત હરિ જન ગાયો તે તે, સબ હે મુક્ત અનાદિ હેહિ, સો ભાવ અબ ભૂલ ગયે તે હિ, સો ભાવ અબ ભૂલ ગયે તે હિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.